દેશમાં કોરોનાની મહામારી સામે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના વાયરસનો ચેપ અન્ય લોકોને ન લાગે તે માટે રાજ્ય કે દેશ બહારથી આવેલા લોકોની તબીબી ચકાસણી કર્યા બાદ તેઓને 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવી રહ્યા છે. પરંતુ વલસાડ જિલ્લાના નાગરોલ બંદરના 8 બોટને 69 ખલાસીઓને બોટ ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે. વલસાડથી મુંબઈ તરફ ગયેલી નાગરોલ બંદરની 8 બોટ અને મુંબઈથી અન્ય 5 બોટને મુંબઈ દરિયાકાંઠા વિસ્તારમાં બોટ લાંગરવાની મંજૂરી નહીં મળતા આ બોટ પરત નાગરોળ બંદરે આવી હતી, પરંતુ તેઓને વહીવટીતંત્રએ કાંઠે આપવાની મનાઈ ફરમાવતા આ લોકો મુસીબતમાં મુકાયા હતા. જે દરમિયાન સ્થાનિક માછીમાર એસોસિએશનના આગેવાનોએ રાજ્યમંત્રી રમણ પાટકર અને રાજ્યના પોલીસ વડા સમક્ષ તેમની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી, જેથી દરિયામાં રહેલી નાગરોળની 8 બોટને કિનારાથી દૂર દરિયામાં જ રહેવાની સૂચના આપી હતી અને આ બોટમાં સવાર તમામ 69 લોકોની આરોગ્ય વિભાગે તબીબી તપાસ કરી હતી. તમામ વ્યક્તિઓ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું. દેશ જ્યારે કોરોના સામેની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે આ તમામ માછીમારોને સ્વેચ્છાએ 14 દિવસ સુધી બોટમાં રહેવાની ઈચ્છા દર્શાવી હોવાનું સ્થાનિક શૈલેષભાઈ હોડીવાળાએ જણાવ્યું હતું અને એટલે તેઓને જરૂરી સાધન સામગ્રી નાની બોટ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. અમને સરકારે જે સૂચના આપેલી છે, ઘરે બેસીને જેટલી બને તેટલી પ્રજામતની વાતો ધ્યાને આવે એમાં તંત્રને ધ્યાને મૂકવાનું અને એ ધ્યાને મૂક્યા બાદ તાત્કાલિક એને સોલ્યુશન થાય ત્યાં સુધી એની પાછળ અમારે મદદ કરવાની અને એ રીતે સહેલા આ કોરોનાનો જે વાવર આવ્યો છે એ દરમિયાન સતત તમે જે પ્રશ્નો આવતા જાય છે તે રીતે પ્રશ્નો હલ પણ કરતા અમે જોઈએ છીએ. ખાસ કરીને ઉંબરગામ તાલુકાના વહાણવટુઓ જે બોમ્બે, પોરબંદર, ઓખા, દ્વારકા, વેરાવળ જે ગયા હતા એમાંથી કેટલાક માણસોને અહીંયા આવ્યા છે. ગઈકાલે પણ નારગોળની 9 બોટો દરિયાની અંદર હતી. એ બાબતની અંદર સતત અમારે લાયજન કરવા પડ્યું, કારણ કે વિભાગ દરિયા કિનારો ઉપર એટલે મરીન પોલીસનો લાગતો હતો. મરીન પોલીસના ડેપ્યુટી ડીએસપીની વાત કરી, ડીજીને વાત કરી, મુખ્યમંત્રીને પણ આ બાબત ધ્યાને મૂકી ત્યાંથી સૂચના આપ્યા પછી આ લોકોને બોટ ગઈકાલે બંદર પર લેવામાં આવી. બધા જ બોટના ખલાસી 90 જેટલા હતા એ તમામને ડૉક્ટરે તપાસ કરી, એને તપાસ કરીને એમને બોટની અંદર જ દરિયાની અંદર જ રાખવા માટે કહ્યા છે. જે સ્થાનિક છે એમને એને ઘરે લાવવા માટે